ગેરકાયદેસર અને પરવાનગી વગરના બિલબોર્ડ બેનર્સને અને હોર્ડિંગ્સના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગેરકાયદેસર અને પરવાનગી વગરના બેનર્સ, હોર્ડિંગ્સ અને બિલબોર્ડને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. અમદાવાદ શહેરમાં 2000 જેટલા બેનર અને હોર્ડિંગ્સ આ સાથે બિલબોર્ડ્સનું ઇન્સ્પેક્શન કરવા માટે કોર્ટે હુકમ પણ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ ઇન્સ્પેક્શનનું સુપરવિઝન કરશે અને જેટલી ટીમો બનાવી ઇન્સ્પેક્શન કરવાનું થતું હોય તેટલી ટીમો બનાવવા કમિશનરને છૂટ રહેશે અને 3 અઠવાડિયામાં એસ્ટેટ ઓફિસરે વ્યક્તિગત સોગંદનામું કરી કોર્ટને આ અંગેની વિગતો પણ આપવાની રહેશે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેજસ, ગેરકાયદેસર અને પરવાનગી વગરના જે હોર્ડિંગ્સ અને બેનર્સ જોવા મળી રહ્યા છે તેને લઈને જાહેરહિતની અરજી થઈ હતી, હાઈકોર્ટ તરફથી શું કહેવાયું છે? જી, ગુજરાત હાઈકોર્ટે આજે જે હુકમ કર્યો છે તે પ્રમાણે શહેરભરના તમામ હોર્ડિંગ્સ નું ઇન્સ્પેક્શન કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. આ તમામ જે હોર્ડિંગ્સ છે તેનું ઇન્સ્પેક્શન છે તે કરવા માટે જેટલી પણ ટીમો બનાવવાની જરૂરિયાત હોય તે તમામ ટીમો બનાવવાના ઇન્સ્પેક્શન 3 અઠવાડિયા અંદર પૂરું કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને હુકમ કરવામાં આવ્યો છે કે આ જે ઇન્સ્પેક્શન છે તેમનું સુપરવિઝન એએમસી ના કમિશનરે કરવાનું રહેશે. સાથે જ એસ્ટેટ ઓફિસરે પોતાની પર્સનલ એફિડેવિટ આ જે તમામ હોર્ડિંગ્સ નું ઇન્સ્પેક્શન થયું તેની કરવાની રહેશે. એડવોકેટ જનરલે આજે કોર્ટને જણાવ્યું છે કે શહેરભરમાં 2000 જેટલા હોર્ડિંગ છે જેનું ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. જો કે ચોમાસું આવે તે પહેલા આ પ્રકારના ઇન્સ્પેક્શન દર વર્ષે કરવામાં આવે છે. કોર્ટે ટાંક્યું કે મુંબઈમાં જે પ્રકારની દુર્ઘટના બની તે દુર્ઘટના અહીં ન બને તે માટે પણ આ ઇન્સ્પેક્શન પણ જરૂરી છે અને તેનો રિપોર્ટ પણ 3 અઠવાડિયાની અંદર આખા જે ઇન્સ્પેક્શન છે તેનો રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. જો કે કોઈ પણ ગેરકાયદેસર દેખાય તેવા હોર્ડિંગ બેનર કે જે બિલબોર્ડ છે તેને તરત ઉતારી લેવા માટે પણ કોર્ટે હુકમ કર્યો છે. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.